બોટાદ વીએમ સાકરીયા મહિલા કોલેજમાં આજથી અમલમાં આવેલા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં બોટાદના એસપી ડીવાય એસપી તેમજ વકીલશ્રી તેમજ બોટાદના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહ્યા હતા, તેમજ મહિલા કોલેજની બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વકીલશ્રી તેમજ એસપી સાહેબ તથા મહિલા પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલાઓને લગતા કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ બોટાદના એસપી શ્રી દ્વારા હાલના જે કાયદાઓ છે તેમાં ફેરફાર કરીને નવા કાયદા અમલમાં આવેલા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો છે કે હાલમાં છે નવા કાયદાની અમલવારી થવાની છે તેની જાણ પ્રથમ મહિલાઓને થાય તે હેતુથી મહિલા કોલેજમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન, ગ્રામ્ય પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, વીએલ મહિલા સાકરિયા કોલેજ, બીબીએસસી સેન્ટર અને બાર એસોસિએશન તમારા તમામ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને આજે નવા કાયદાઓનું અમલવારી શરૂ થાય છે 1 જુલાઈ એ બાબતે અવગત કરવામાં આવ્યા હતા. કાયદામાં જે નવી જોગવાઈઓ છે, કાયદાનું નામકરણ ચેન્જ થયું, પછી ન્યાય માટેની જે પ્રોસિજર છે એમાં લિમિટ બાંધવામાં આવી છે, અમુક સજાઓમાં જે ફેરફારો થયા છે એ તમામ બાબતોથી વાકેફ કરી અને વધુમાં વધુ લોકો સુધી આ બાબત પહોંચે એ માટેનો એક પ્રયત્ન હતો. હું આપના માધ્યમથી પણ બોટાદના પ્રજાજનોને ખાસ અપીલ કરું છું કે આ નવા કાયદાઓ બાબતેથી વાકેફ થાય અને આપણે સૌ એક ટીમ તરીકે આજે આપણી જ્યુડિશિયલ સિસ્ટમ છે તેની અંદર સૌને વિશ્વાસ વધે એવા સૌ કાર્યો કરે. સાહેબ, ખાસ કરીને કયા કયા કાયદામાં ફેરફાર? 3 જે મેજર કાયદા છે, જે પહેલાં ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી, પછી સીઆરપીસી પિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ, 3 કાયદાઓ હતા. એ 3માં મેજર ચેન્જીસ કરવામાં આવ્યા છે, એના નામ પણ બદલવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા એવી રીતે નામકરણ કરવામાં આવ્યું અને વધુ વિગત આપને આવતા દિવસોમાં મળશે.